બાઇબલમાં નવા કરારના વિભાગમાં રોમન લોકોને લખેલા પત્રના અભ્યાસમાં આપણે કાર્યક્રમમાં જોઈ ગયા એ પ્રમાણે મિત્ર જેમ પાપ અધિક થતું ગયું તેમ ઈશ્વરની કૃપા પણ અધિક થઈ છે પરંતુ શું માણસ જાતે પાપ કર્યા જ કરવું કર્યા જ કરવું શું મારે અને તમારે પાપના દાસત્વમાં રહીને ઈશ્વરની મહાન કૃપાનો અનાદર કર્યા કરવો અથવા તો ઈશ્વર કૃપાનો સ્વાદ ચાખ્યા પછી પાપ વૃત્તિથી મળતા આનંદની પણ પ્રતીક્ષા કર્યા કરવી કેવી રીતે એ બની શકે મિત્ર અત્યારે પ્રેષિત પાઉલ સાથે આપણે રોમની મંડળીને લખેલા પત્રમાં આ પ્રશ્નનો તર્કયુક્ત ઉત્તર શોધી રહ્યા છીએ હવે તમે જુઓ મિત્ર તો અગાઉના અભ્યાસમાં આપણે જોયું કે પ્રથમ માનવ આદમના પાપ દ્વારા આપણે બધા જ પાપી બન્યા અને પછી પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરવાથી તેમની સાથે જોડાઈને આપણે બાપ્તિસ્મા દ્વારા ક્રોસ ઉપર પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે મૃત્યુ પામીને તેમની સાથે જીવતા સજીવન કરાઈએ છીએ જો કે બાપ્તિસ્મા માત્ર બાહ્ય સંસ્કાર છે અને એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથેના આપણા ઐક્યની નિશાની છે પરંતુ પ્રેરક બુદ્ધિ વડે આપણા ખ્રિસ્તમાં જોડાવવાની એ એક સાક્ષી છે હવે આગળ આપણે સંતોના સ્થાનીય શુદ્ધિકરણની વાત કરી ગયા હતા હવે આપણે વ્યવહારુ શુદ્ધિકરણ ઉપર આવીશું સ્થાનિક શુદ્ધિકરણ એટલે કશુંક જાણવું અને તો ઈશ્વર પાપી મનુષ્યને ઈશ્વર જેવો બનાવવા ચાહે છે તેવા બનાવવાની ઈશ્વરની પદ્ધતિ જાણવી એ છે પ્રથમ ઈશ્વર પાપી મનુષ્યને ન્યાયી ગણે છે એનો અપરાધ દૂર કરે છે એના પાપ દૂર કરે છે એનો મૃત્યુદંડ દૂર કરે છે અને તેને એક નવો સ્વભાવ આપે છે પરંતુ એનું જીવન તરતને તરત કંઈ બદલાઈ જતું નથી પહેલી બાબત તો એ છે કે ઈશ્વર આપણને વિશ્વાસથી બચાવે છે એમની ઉપરના વિશ્વાસથી આપણા દુષ્કર્મોના બંધનોમાંથી આપણા પાપોની શિક્ષામાંથી બચાવે છે અને આપણે વિશ્વાસ વડે જીવન જીવવાનું છે બીજી બાબત એ છે મિત્ર કે ઈશ્વરે આપણા માટે ઈસુ ખ્રિસ્તના મૃત્યુ અને સજીવન થવા દ્વારા જે કાંઈ કર્યું એ એમણે કર્યું છે એવો આપણે સ્વીકાર કરવાનો છે આપણે સ્વીકાર પણ કરીએ પરંતુ શું આપણે આપણા દૈનિક જીવનમાં તેમના પર વિશ્વાસ રાખીએ છીએ ખરા એટલે હવે આપણે વ્યવહારુ શુદ્ધિકરણના મુદ્દા ઉપર આવી પહોંચ્યા છીએ મિત્ર અહીં આપણે આપણી જાતને ઈશ્વરને સમર્પણ કરવાની છે અહીં તમે જોશો મિત્ર રોમન લોકોને લખેલા પત્રના છઠ્ઠા અધ્યાયની તેરબી કલમમાં તો ત્યાં લખવામાં આવ્યું છે કે ભૂંડી ઈચ્છાઓને આધીન થશો નહીં તમારા કોઈ અવયવની સોંપણી પાપને કરશો નહીં તમારી સોંપણી માત્ર ઈશ્વરને કરો હવે આ કલમને રોમન લોકોને લખેલા પત્રના બારમાં અધ્યાયની પહેલી કલમ સાથે તમે મિત્ર એ કલમના ઉત્તરાર્ધમાં કહેવામાં આવ્યું છે કે તમે તમારી જાતનું જીવંત ઈશ્વરની સેવાને માટે અલગ અને ઈશ્વરને પસંદ પડે એવું અર્પણ કરો અહીં તમારું પોતાનું ઈશ્વરની સેવાને માટે અર્પણ કરવાની વાત છે ઘણા બધા લોકોને આવું સમર્પિત જીવન રસકસ વગરનું મોજ મજા વગરનું લાગે છે આમાં આપણે આપણું સમર્પણ કરવાની વાત છે ને વિજયવંત જીવન જીવવાની વાત છે તેરમી કલમમાં ભૂંડી ઈચ્છાઓને આધીન થશો નહીં એમ કહેવામાં આવ્યું છે હવે આમાં મને આધીન શબ્દ બહુ ગમે છે મિત્ર ભૂંડી ઈચ્છાઓને નહીં પણ ઈશ્વરને આધીન થાવ આપણે મુશ્કેલીમાં આવી પડીએ છીએ એનું એક કારણ એ છે મિત્ર કે આપણે પાપ વૃત્તિને જલ્દી આધીન થઈ જઈએ છીએ આપણે જે પાપી સ્વભાવ છે આપણો એ સ્વભાવ અંદરથી ઉઠે છે ત્યારે આપણે એને તાબે થઈ જઈએ છીએ પરંતુ આપણે એ યાદ રાખવાની જરૂર છે કે હવે ઈસુ ખ્રિસ્ત સાથેના આપણા ઐક્ય દ્વારા જોડાણ દ્વારા આપણને એક નવો સ્વભાવ મળ્યો છે અને આપણે ઈચ્છા શક્તિ વડે નિર્ધાર કરીને ઈશ્વરને આધીન થઈ શકીએ છીએ પાઉલ કહે છે કે ઈશ્વરને આધીન થાવ પહેલા જેમ તમે પાપ વૃત્તિને આધીન થતા હતા એમ હવે ઈશ્વરને આધીન થાવ ઈશ્વરને આધીન થાવ તમે ઈસુ ખ્રિસ્તમાં સજીવન થયા છો અને તમને નવો સ્વભાવ પ્રાપ્ત થયો છે તેરમી કલમમાં જુઓ સંત પાઉલ શું કહે છે ખરાબ ઉપયોગને અર્થે તમારા કોઈ અવયવની સોંપણી પાપને કરશો નહીં શું કહે છે ખરાબ ઉપયોગને અર્થે તમારા કોઈ અવયવની સોંપણી પાપને ન કરો હવે આ વચન વિશિષ્ટ બાબતના સંદર્ભમાં વપરાયેલું છે તમારી વ્યક્તિગત સમસ્યાઓ કઈ છે મિત્ર હું તો મારી સમસ્યાઓ જાણું છું એ જે કંઈ હોય પણ એ ઈશ્વરને અધીન કરો ઈશ્વરને અધીન કરો અને ઉતાવળિયો સ્વભાવ કદાચ તમારો હોય ક્રોધી સ્વભાવ તમારો હોય એકબીજાની વાત કરતી નિંદાખોર જીભ તમારી હોય ગમે તે હોય જો તમારી જીભ વધારે પ્રશ્ન પૂછતી હોય ને એ તમારો પ્રશ્ન બની ગયો હોય સમસ્યા બની ગઈ હોય તો તમારી જીભ ઈશ્વરને સોંપી દો નૈતિકતા સંબંધમાં તમે શું વિચારો છો નૈતિકતા વિશે આજે તો તમે જુઓ આજના માનવ સમાજમાં જે જાતીયતા છે એ બહુ મહા મોટી સમસ્યા છે બહુ મોટો પ્રશ્ન છે લગભગ બધા જ લોકો આજે એમાં જાણીએ અજાણીએ ફસાતા જાય છે જાતીયતામાં તમારું તો એવું નથી ને મિત્ર એવું ના કહેતા કે તમે છૂટી શકતા નથી તમે જાતે તો નહીં મિત્ર પરંતુ તમારામાં એ વસતા પવિત્ર આત્માના સામર્થ્ય દ્વારા તમે ચોક્કસ તમારા અવયવો કરી શકો છો હવે ચૌદમી કલમ જુઓ પ્રેષિત પાઉલ ચૌદમી કલમમાં શું લખે છે પાપે તમારા પર રાજ ન કરવું જોઈએ કારણ કે હવે તમે નિયમ નીચે નહીં પણ ઈશ્વરની કૃપામાં જીવન જીવો છો પાપે તમારા પર રાજ ન કરવું જોઈએ પાપી સ્વભાવ પર કાબુ રાખવા નિયમ આપવામાં આવ્યો હતો મિત્ર પરંતુ હવે વિશ્વાસથી ઈસુ ખ્રિસ્ત દ્વારા ઈશ્વરની સંગતમાં આવ્યાથી તમને જૂના સ્વભાવના બદલામાં એક નવો સ્વભાવ મળ્યો છે હવે તમારે ઈશ્વરને આધીન થવાનું છે કેવો અમૂલ્ય હક્ક મિત્ર આપણો કે આપણે ઈશ્વર સમક્ષ હાજર થઈ શકીએ છીએ અને આપણી અરજો ઈશ્વર સમક્ષ રજૂ કરી શકીએ છીએ પંદરમી કલમ જુઓ પ્રેષિત પાઉલ કહે છે તેથી શું તેથી શું આપણે નિયમને આધીન નથી પણ કૃપાને આધીન છીએ તેથી પાપ કર્યા કરીએ ના કદી નહીં પ્રેસિત પાઉલ પહેલી કલમ કરતા અહીં મુદ્દો એક જુદો જ રજૂ કરે છે પાછલી જે ચૌદમી કલમમાં પાઉલે એ બતાવ્યું છે કે ઈશ્વરની ન્યાય કરવાની અને શુદ્ધિકરણ કરવાની જે બે પદ્ધતિઓ છે એ બંને એક જ છે વિશ્વાસ દ્વારા એવો વિશ્વાસ કે સર્વસમર્થ ઈશ્વર માટે એમ કરવું શક્ય છે મિત્ર તમે કે હું અસમર્થ છીએ અસમર્થ છીએ જ્યારે આપણને ખબર પડે છે કે માણસે ખરું પવિત્ર જીવન જીવી શકતો નથી ત્યારે એ દ્વારા આપણે એક મોટો પદાર્થ પાઠ શીખી શકીએ છીએ અને ત્યારે આપણે પ્રભુ સુખ્રિસ્તને આપણા જીવવા દ્વારા આપણામાં જીવવા દેવા દ્વારા શક્તિમાન તૈયાર બનીએ છીએ શક્તિમાન બનીએ છીએ પાઉલનો પ્રશ્ન એ છે કે શું ઈશ્વરની કૃપાને આ ઉચ્ચ અને પવિત્ર હેતુ પૂરો કરવા કોઈ સહાયકની જરૂર છે સ્વાભાવિક રીતે તમે જુઓ મિત્રો તો માણસ વિચારે છે કે આ માટે કે કોઈ નિયમ કે કોઈ કાયદો કે કોઈ નિયમની આખું શાસ્ત્ર હોવું જોઈએ પરંતુ એવું નથી હું એ તર્કનો વિરોધ કરું છું કારણ કે અમુક ટૂંકા અભ્યાસક્રમો કરી લેવાથી કે અમુક નિયમ પાલનથી કે કાયદા પાલનથી માણસ બહુ સારો બની શકે છે એ વિચાર જ ખોટો છે પવિત્ર જીવન અમુક નિયમો પાળવાથી બની શકતું નથી મિત્ર કારણ કે તમે નિયમો કડકાઈથી પાળો તો પણ તો પણ તમે ખરું પવિત્ર જીવન જીવતા ન હો તો પણ પવિત્ર જીવન કેવી રીતે જીવી શકાય એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તને આધીન થવાથી જીવી શકાય એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે સતત સતત સંપર્ક સંપર્ક જાળવી જાળવી પ્રભુ ઈસુ કહે છે કે જો તમે મને ચાહો છો તો તમે મારી આજ્ઞાઓ પાળો પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથેનું આપણું ઐક્ય ઈસુ ખ્રિસ્તના મરણ અને સજીવન થવામાં છે જેમાં આપણું સ્થાનીય શુદ્ધિકરણ સમાયેલું છે મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને આધીનતા એ શુદ્ધિકરણનો અનુભવ છે એ જ વ્યવહારું શુદ્ધિકરણ છે એ તો બહુ જ સ્પષ્ટ છે અને સચોટ પણ છે તમે કેવું ચાલો છો એ નહીં પરંતુ તમે ક્યાં ચાલો છો એ મહત્વનું છે શું તમે પ્રકાશમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથેની સંગતમાં ચાલો છો પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથેની સંગતમાં જીવો છો પાપ આપણી આ સંગતમાં વિક્ષેપ પાડશે એ ચોક્કસ છે પરંતુ ત્યારે ત્યારે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે જઈને તમારા પાપની કબૂલાત કરી ફરી ઈસુ ખ્રિસ્તની સાથે સંપર્ક ચાલુ કરી શકો છો પેલી ઉપલી મેળીમાં યાદ છે પાસખા પર્વમાં ભોજન લેતા પ્રભુ ઈસુ ખ્રિસ્તે પિતરને શું કહ્યું હતું પ્રભુ ઈસુ ખ્રિસ્તે પિતરને કહ્યું હતું કે જો તું મને તારા પગ ધોવા નહીં દે તો તારે અને મારે કંઈ લાગભાગ નથી જીવનમાં મિત્ર આપણે આગળ વધીએ છીએ તેમ તેમ આપણે આપણા પાપ પ્રભુ યસુ ખ્રિસ્ત સમક્ષ કબૂલ ના કરીએ ત્યાં સુધી પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથેની આપણી સંગત ચાલુ રહેતી નથી અને એટલે જ ફરજ છે કે પાપ કબૂલ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું કામ છે આપણું શુદ્ધિકરણ કરવું યોહાને લખેલા પહેલા પત્રના પહેલા અધ્યાયની નવમી કલમ પ્રમાણે આપણા માટે મહત્વની વાત એ છે મિત્ર કે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે જીવંત સંપર્કમાં રહીએ તો આપણે સાચું પવિત્ર જીવન જીવી શકીશું આજે ઘણા બધા લોકોનું જીવન જોઈને કદાચ તમને નવાઈ લાગે પરંતુ મિત્ર આઠમા અધ્યાયમાં આપણે આપણે જોઈશું કે ઈચ્છા મુજબ વર્તી શકતા નથી ગલાતિયા પ્રદેશના વિશ્વાસીઓને પત્ર લખતા પાઉલ એ વાત સ્પષ્ટ કરે છે કે આપણે ત્રણ માર્ગે જીવી શકીએ છીએ પહેલો માર્ગ છે નિયમ પાલન દ્વારા બીજો માર્ગ છે લાયસન્સ પરવાનો મેળવીને અને ત્રીજો માર્ગ છે સ્વતંત્ર સ્વતંત્ર બનીને નિયમથી જીવવા માટે પ્રત્યેક વ્યક્તિ કોઈક સિદ્ધાંતો શોધી કાઢે છે જીવવાનો પ્રયાસ કરો છો તમે ઈશ્વરના બાળક હો તો તમે તમને ગમે એ રીતે ના જીવી શકો સ્વચ્છંદી જીવન આપણે કેવી રીતે જીવી શકીએ મિત્ર કેવી રીતે આપણે જીવી શકીએ સ્વચ્છંદ જીવન કેવી રીતે સ્વચ્છંદી જીવન જીવી શકાય પરંતુ મિત્ર આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પસંદ પડે એવું જીવન જીવવું જોઈએ આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને સમર્પિત થવાનું છે આ જ એક વ્યવહારો અને આપણને સમજાય નહીં એવું એટલું બધું પ્રમાણમાં એટલું બધું વ્યવહારું શુદ્ધિકરણ છે એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સંગતમાં જીવવું રોમન લોકોને લખેલા પત્રના છઠ્ઠા અધ્યાયની સોળમી કલમ તમે જુઓ અહીંયા લખવામાં આવ્યું છે કે તમે આટલું તો જાણો છો કે જ્યારે તમે કોઈને આધીન થાવ છો ત્યારે તે તમારો માલિક બને છે અને તમે તેના ગુલામ થાવ છો પાપને આધીન થાવ તો પાપના ગુલામ જ્યારે ઈશ્વરને આધીન થવાના પરિણામે ઈશ્વર સાથે સીધા સંબંધમાં આવી શકાય છે પ્રિષિત પાઉલ જ્યારે લખે છે કે તમે આટલું તો જાણો છો ત્યારે હકીકતે આપણે આટલી નાની વાત સમજવા કે જાણતા હોતા નથી પ્રત્યેક વ્યક્તિ કોઈના દાસત્વમાં કે ગુલામીમાં જીવન જીવતી હોય છે આપણા સ્વભાવને કારણે જ મિત્ર આપણે કોઈને કોઈની ગુલામીમાં હોઈએ છીએ જો તમે પાપને અધીન થાવ તો તે તમારો માલિક બની જાય છે પાપ તમારો માલિક બની જાય છે જો તમે પાપમાં જીવન જીવતા હોય તો પ્રભુ ખ્રિસ્ત તમારા સ્વામી હોઈ શકે નહીં પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યારે જ તમારા સ્વામી બને કે જ્યારે તમે તેમને શરણે આવીને તમારા પાપો એમના ચરણમાં મૂકી દો પ્રભુ છે એવું તમે કેવી રીતે કહી શકો જો તમે પાપમાં જીવતા હોય તો એ તો તમને સ્વતંત્રતામાં લાવે છે પ્રભુ તો તમને સ્વતંત્રતામાં લાવે છે જો ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને મુક્ત કરે તો તમે નિશ્ચય મુક્ત છો યુન અનુસાર શુભ સંદેશ આઠમો અધ્યાય છત્ર કલમ પ્રમાણે પાઉલ એવું જ કહે છે પાઉલ શું કહે છે બિલકુલ એવું તમે જેનો હુકમ પાળો છો જેને તમે આધીન થાવ છો તેના તમે નોકર છો દાસ છો તમે એના ગુલામ છો અને એ તમારો માલિક છે તમે કોઈક વસ્તુને અથવા વ્યક્તિને તાબે થાવ છો આ વાત આપણી સમક્ષ એક વ્યક્તિગત પ્રશ્ન લાવીને મૂકે છે શું તમે આદમમાંથી ઈસુ ખ્રિસ્તમાં આવીને ઈશ્વર સાથે સીધા સંબંધમાં આવ્યા છો કે આવવા માગો છો તમે બીજો પ્રશ્ન તમારી સમક્ષ એ છે કે શું ખરેખર ઈસુ ખ્રિસ્ત તમારા સ્વામી છે પ્રભુ છે માલિક છે નિયમ પાલનથી કદાચ તમે સારું જીવન જીવતા હો એવું કહી શકાય કદાચ તમે ખૂન નથી કરતા વ્યભિચાર નથી કરતા જૂઠું બોલતા નથી ચોરી કરતા નથી ભ્રષ્ટાચાર કરતા નથી પણ એને અર્થ કંઈ એવો નથી નીકળતો કે તમે સાચું પવિત્ર જીવન જીવો છો ના 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 પવિત્ર જીવનનો સાચો અર્થ એ છે કે તમે ઈસુ ઈસુ ખ્રિસ્તના સેવક બનીને ખ્રિસ્તની આજ્ઞા પાડો છો હવે સત્તરમી કલમ જુઓ સત્તરમી કલમમાં પ્રેસિત પાલ કહે છે કે ઈશ્વરનો આભાર માનો કારણ કે તમે એક વેળા એ પાપના ગુલામ હતા પરંતુ તમને આપવામાં આવેલું શિક્ષણ તમે અંતઃકરણથી સ્વીકાર્યું છે આનો સ્પષ્ટ અર્થ છે મિત્ર કે તમે દુનિયામાં હતા દુનિયાના હતા જગતના હતા ત્યારે તમે પાપનો હુકમ માનતા હતા કોનો હુકમ માનતા હતા પાપનો હુકમ માનતા હતા પાપને આધીન થતા હતા જ્યારે પાપોમાંથી આપણો ઉદ્ધાર થાય છે ત્યારે આપણને એક નવો સ્વભાવ મળે છે ઈશ્વરના આ પવિત્ર વચનો પ્રમાણે એ આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તને અનુસરવા શક્તિમાન બનાવે છે એ આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તને અનુસરવા શક્તિમાન તો બનાવે છે પરંતુ એ સાથે સાથે ઈસુ ખ્રિસ્તનું સ્વયં ઈસુ ખ્રિસ્તનું સામર્થ્ય આપણને એ આપે છે પ્રિષિત પાઉલ આ નવા પવિત્ર બનવાના અનુભવમાંથી પસાર થાય છે ત્યારે એને સમજાય છે કે પેલા જૂના સ્વભાવમાં કંઈક સારાપણું નહોતું સાતમા અધ્યાયની અઢારમી કલમ તમે જુઓ તો ત્યાં પ્રિષિત પાઉલ કહે છે કે મારામાં કંઈ જ સારાપણું નથી મારામાં કંઈ જ સારાપણું નથી અરે મિત્ર જરા વિચાર કરો જો પ્રેષિત પાઉલનું આવું હોય તો આપણું શું આપણામાં સુધારો થાય પણ એ રીતે ન્યાયી બની શકાતું નથી એક બહુ જ આંચકો આપનાર વાત એ છે મિત્ર કે નવા સ્વભાવમાં કંઈ જ શક્તિ નથી માત્ર શક્તિ છે પ્રભુ ઈસુ ખ્રિસ્તના સામર્થ્યમાં અને એટલે જ મિત્ર આપણે વિશ્વાસ વડે પવિત્ર આત્માના સામર્થ્યમાં જીવન જીવવું જોઈએ એ જ ખરું પવિત્ર જીવન ઉપજાવી શકે છે ઈશ્વર પવિત્ર આત્મા પ્રાર્થના કરીએ કે ઈશ્વર એમના આ પવિત્ર વચનો પ્રમાણે આપણને એમના પવિત્ર આત્મા દ્વારા પવિત્ર જીવન જીવવાની માટે કૃપા આપે પામે